सीएम पंचाल गुजराती एक्सरसाइज नंबर 101। ईश्वर ने मेळवो होय तो ईश्वर ईश्वर रटिया करिए अने तेने मेळववाना जे साधन होय ते साधनोनी उपेक्षा करिए तो आपणे ईश्वर ने मेळवी न शकीए। लोकशाहीनुं नाम दीधा करिए अने तेनी रीत रसम ने ठोकरिए मारिए તેથી લોકશાહીનો જ નાશ થાય છે। મહાત્મા ગાંધીજીએ જાહેર જીવનમાં પડવામાં જો કોઈ મોટામાં મોટી વસ્તુ આપણને શીખવી હોય તો એ છે કે સિદ્ધિ કરતાં સિદ્ધિ માટેના શુદ્ધ સાધનો મહાત્માજીએ આપણને તેમના જીવન અને કવનથી શીખવ્યા છે। એ ભૂલશું તો હિન્દની લોકશાહી લુપ્ત થઈ જવાની છે। આથી ગમે તે માણસ ગમે તે વિચારસરણી ધરાવતો હોય તે તમામે હિન્દુસ્તાનની લોકશાહીના રક્ષણને ખાતર આવી હિંસક પદ્ધતિનો વિરોધ કરવો જોઈએ। લોકશાહીને રક્ષવાનો જેવો સરકારનો ધર્મ છે તેવો જ ધર્મ વિરોધ પક્ષ કે બીજા કોઈ પણ હિન્દના નાગરિકનો ધર્મ છે અને તે બજાવવો જ જોઈએ। પેરા તારીખ 8 સપ્ટેમ્બરે ગોળીબારનો પ્રસંગ બન્યો અને તારીખ 26 ઓગસ્ટે પણ ગોળીબારનો પ્રસંગ બન્યો। આ બંને ગોળીબારો પછી તેની પરિસ્થિતિ ઉપર કેવી અસરો થઈ તે આપણે સમજવા જેવું છે। તારીખ 8મીએ તો કોંગ્રેસ હાઉસમાં કુલ 8 થી 10 કોંગ્રેસીઓ જ હતા અને બીજી પોલીસ હતી અને બીજી બાજુ ટોળું હતું, તેમાં કમનસીબે બીજા નિષ્પક્ષ નજરે જોનાર સાક્ષી ન હતા અને તેથી 8મીની ગેરસમજ એક પક્ષી રીતે ફેલાઈ ગઈ છે અને સરકારને વગોવ્યા કરી છે। આનું પરિણામ એ આવ્યું કે લોકોની હિંસા ઢંકાઈ ગઈ, તેથી તોફાનો ચાલુ રહ્યા અને ઘણા દિવસ સુધી ચાલ્યા કર્યા। તારીખ 28મીએ તોફાનો થયા પણ મોટી સભા તેની સાક્ષી હતી અને છાપાઓ અને આગેવાનોએ તોફાનોને બીજા દિવસથી જ વખોડી કાઢ્યા અને સરકારના પગલાંને અનિવાર્ય જણાવ્યું। તેના પરિણામે લોકો તરફથી પ્રતિહીનતા શાંત થઈ ગઈ અને બધું શાંત પડી ગયું। આ બતાવે છે કે લોકો તરફથી પ્રતિહિંસાને જો લોકનાયકો નાપસંદ કરે તો બંને પક્ષની હિંસા નાબૂદ થાય અને જો એકલી જ સરકાર પક્ષની હિંસાને વખોડે જ રખાય અને લોકોની હિંસા તરફ આંખ મીચામણા થાય તો હિંસાની પરંપરા ચાલુ જ રહેશે। આ ચોખ્ખું બતાવે છે કે લોક કે સરકારની આ પ્રકારની હિંસા અટકાવવાની આવી સરકાર કરતાં લોકો અને લોકનાયકો પાસે વધારે છે। ઓવર।